हूँ मुकेश कुमार सोलंकी आदिवासी युवा संगठन आज अभी पहुंचा छे चित्र विचित्र मेला में ज्यां अपने अलग अलग आदिवासी लोग ने मळीए छीए अने एमनुं मंतव्य जाणे छीए कि मेला विषे एमनुं कहेवानुं शुं प्रभाव एमनुं कहेवानुं शुं थाय छे। अहीं आपणे अत्यारे हाजर छे बाबूभाई दलाभाई सोलंकी। आपणे बाबूभाई ने आपणे आजे जे आ मेळो भरायो छे बरोबर, तो आवो मेळो जे छे ए आदिवासी समाज माटे परिवर्तन माटे जरूरी छे, अथवा तो आपणे आदिवासी समाज जे छे एना परिवर्तन लावा माटे आपणे शुं सुधारा वधारा करवा जोईए एम बाबूभाई साहेब जोडेथी आपणे सांभळीशुं। आ मेळानी अंदर जे अमारा आदिवासी समाजनी अंदर थी दूर दूर थी गामों थी अने आ जे एक भातीगढ़ मेळो छे, देश विदेश थी पण आ मेळानी अंदर आवे छे। आ जग्या बहु खूब ज पवित्र अने ऐतिहासिक स्थल छे, त्रिवेणी संगम छे अने महादेवनुं अहींया मंदिर जूनुं ऐतिहासिक वखतथी अने स्थापना स्वयंभू प्रगट थयेला छे महादेव। અને લોકો આદિકાળથી વડવાઓ વખતથી અમારા જે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અહીંયા મેળાનું આયોજન થતું આવે છે દર વર્ષે, અને આ મેળાની અંદર લોકો જે એમના પૂર્વજો જે અવસાન પામે છે એમનું અસ્થિ વિસર્જન માટેનું આ એક પવિત્ર જગ્યા છે અને ખૂબ જ લોકો અહીંયા ઉત્સાહથી આ મેળાની અંદર ભાગ લે છે અને આ મેળાની અંદર આવે અને પછી એની અંદર મેળાની અંદર એમનું જે કાર્ય હોય છે પૂર્ણ કરે છે, મહાદેવના દાદાના દર્શન કરે છે અને લોકો ધન્ય બની જાય છે। આ પવિત્ર જગ્યા ઉપર પગ રાખવાની સાથે લોકોને અનુભૂતિ થાય છે કે ખરેખર અમે આ ઐતિહાસિક જગ્યાની અંદર એમ કે આવ્યા પછી પોતાની જાતને એ મહેસૂસ કરે છે કે અમે પોતે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા પછી લોકો પોતાની જાતને અમારા આદિવાસીની અંદર કુરિવાજો હોય છે એની અંદરથી પણ એમના પોતાના કુટેવો દૂર કરવા માટે વ્યસન મુક્તિ માટે એના માટેનું મહાદેવ દાદાના દર્શન કર્યા પછી લોકો એમ કે અહીંયાથી એમ નિર્ણય લે છે કે આજ પછી અમે વ્યસન ન કરીએ, અમારા સમાજની અંદર જાગૃતિ લાવીશું, શિક્ષણ બાબતે પણ ધ્યાન આપીશું અને નાના નાના બાળકોને પોતાના ઘરે ન રાખતા જંગલોની અંદર બકરા ચરાવવા માટે કે તો બીજી પ્રવૃત્તિના કામો રોકાણ કરે છે એની જગ્યાએ શિક્ષણની અંદર શિક્ષણ આપવા માટે બાળકોને અમારા આજુબાજુ વિસ્તારની અંદર આવેલી આશ્રમ શાળાઓ છે જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર શિક્ષણ આપવામાં આવે છે અને હવે ધીરે ધીરે અમારા સમાજની અંદર ઉત્ક્રાંતિ થઈ રહી છે અને લોકો હવે ખૂબ જ યુવાધન છે એ પણ શિક્ષણમાં આગળ વધી રહ્યું છે, દિવસે દિવસે એમ કે ઉચ્ચ શિક્ષણ નોકરીઓ પણ પ્રાપ્ત કરી છે અને અમારા સમાજની અંદર ધીરે ધીરે હવે વિકાસ થઈ રહ્યો છે એવું અમને પણ અહીંયા અહેસાસ થાય છે કે મેળાની અંદર આવ્યા પછી જે લોકોને જોઈએ છીએ કોઈ પણ જાતના અહીંયા આયોજન એટલું બધું સરસ થાય છે, રાત્રે આમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ થાય છે અને લોકોને અહીંયા આવ્યા પછી આ મેળાની યાદ બીજા વર્ષે પણ ખૂબ જ તાજી રહે છે કે બીજા વર્ષે ક્યારે આ મેળો ફરી આવે અને આ મેળાની અંદર અમે ફરી ભગવાનના દર્શન કરવા અને લોકોને એમ કે એકબીજાને મળવાનો જે માહોલ છે અહીંયા એ ખૂબ જ અનેરો છે। બીજું કે અહીંયા જે અમારા જે લોકોની અંદર જે કુરિવાજો છે એની અંદર અમુક જે ખોટા છે એ રિવાજોને દૂર કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે સમાજના આગેવાનો લોકો દ્વારા અને અમારો સમાજ દિવસે ને દિવસે પ્રતિદિન પ્રગતિ કરે, શિક્ષણમાં આગળ વધે અને બધા જ એમ કે પરિવારોની અંદર સુખ સમૃદ્ધિ આવે એવી એમ કે બધાને અહીંયાથી અમે હૃદયથી આશીષ પાઠવું છું। જય ભારત, જય હિન્દ, જય આદિવાસી।